દોળા દિવસે એકલવાયુ જીવન ગાળતા વૃદ્ધા પર ફાયરિંગ થયું છે. નડિયાદમાં પોળ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાને હાથમાં અજાણ્યા શખ્સે ગોળી મારી વૃદ્ધા કપડાં લેવા ગેલેરીમાં પહોંચ્યા અને હાથના કાંડા પર ઝટકો લાગ્યો. વૃદ્ધાને શરૂઆતમાં ખબર ન પડી અને એ બાદ ઓપરેશન કરાવતા ગોળી કાઢી છે. નડિયાદમાં એકલા રહેતા વૃદ્ધા પર ધોળા દિવસે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યાની ઘટના બની છે. વૃદ્ધા પોતાના ઘરે કપડાં લેવા ગેલેરીમાં પહોંચ્યા અને હાથના કાંડા પર ઝટકો લાગ્યો. પ્રથમ તો વૃદ્ધાને કાંઈ ખબર ન પડી, પણ બાદમાં ઓપરેશન કરાવતા તબીબે હાથના કાંડાના ઘા પરથી ગોળી કાઢી છે. આ સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે આ વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરમાં મંડીચકલા પંચકુઈ પાસે દીપ બંગલોઝમાં 74 વર્ષીય શોભનાબેન બિપિન ચંદ્ર તલાટી રહે છે. તેમના પતિ વર્ષ 2019માં ગુજરી ગયા હતા અને બે સંતાનો વડોદરા તેમજ સેલવાસ ખાતે રહે છે. અહીં નડિયાદ મુકામે તેઓ એકલા જ રહે છે. શોભનાબેન પતિના પેન્શનથી જીવન નિર્વાહ કરે છે. ઘરકામ અને રસોઈ બંધાયેલા છે. શોભનાબેનનું મકાન 3 માળનું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેઓ રહે છે. પ્રથમ માળે રસોડું તથા બેઠક રૂમ આવેલ છે. 28 ઓગસ્ટ 2024 રોજ સવારના 11 વાગ્યાના સુમારે શોભનાબેન તલાટી પોતાના મકાનની મકાનના પ્રથમ માળે ગેલેરીમાં તાર ઉપર કપડાં સૂકવેલ તે કપડાં લેવા ગેલેરીમાં ગયા. કપડાં લેવા હાથ ઊંચો કરતા તેમને ડાબા હાથના કાંડાના નીચેના ભાગે અચાનક કંઈક ઝટકો લાગ્યો હતો. શરૂઆતમાં તો તેમને કંઈ ખબર ન પડી, બાદમાં લોહી નીકળતા તેમણે બૂમાબૂમ મચાવી હતી, જે બાદ ઘરગથ્થુ ઉપચાર કરીને નજીક આવેલ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તબીબે એક્સરેનું જણાવતા તેમના સ્વજનોએ એક્સરે કરાવતા શોભનાબેનના હાથમાં મેટલ જેવું એક્સરેમાં દેખાયું હતું, જે બાદ તુરંત જ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તબીબે આ વૃદ્ધાના હાથમાંના કાંડા નીચે ઓપરેશન કરી અંદરના ભાગેથી ગોળી બહાર કાઢી હતી. હાલ વૃદ્ધાનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ છે અને આ બનાવ સંદર્ભે વૃદ્ધ શોભનાબેન તલાટીએ કોઈ અજાણ્યા ઇસમ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધા શોભનાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું કપડાં લેવા ગેલેરીમાં પહોંચી 11 વાગ્યાના અરસામાં ત્યાં જ હાથમાં ઝટકો વાગ્યો હતો અને એ બાદ હાથના કાંડાના નીચેના ભાગેથી લોહી વહી રહ્યું હતું, જે બાદ પડોશીઓ દોડી આવ્યા હતા અને ઘરમાંથી હળદર લાવીને લોહી વહી રહ્યું હતું ત્યાં લગાવ્યું હતું. બાદમાં નજીકના દવાખાને લઈ ગયા અને ત્યારથી એક્સરે પડાવવાનું કહેતા અને એ બાદ માલૂમ પડ્યું હતું. ઓપરેશન કરનાર ઓર્થો સર્જન ડોક્ટર નીરવે જણાવ્યું કે ગતરોજ મારી પાસે ઝટકો લાગવાથી પડી જવાની હિસ્ટ્રી સાથે આ વૃદ્ધા દર્દી આવ્યા હતા. એક્સરેમાં કોઈ મેટલ જેવું વસ્તુ દેખાતા અમે ઓપરેશન કર્યું ત્યારે અંદરથી બુલેટ નીકળતા અમે પણ આશ્ચર્યચકિત થયા હતા. હાલ દર્દી સ્વસ્થ છે. તો આ બનાવ બાબતે નડિયાદ ટાઉન પીઆરએ જણાવ્યું કે હાલ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે, કયા વેપનથી ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હાલ લાયસન્સયુક્ત વેપન છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કયા કારણથી આ ફાયરિંગ કરાયું છે તે બાબતે તપાસ ચાલુ છે. કાલે કપડાં સૂકવેલા લેતા જતા પહેલા લેતા જ મને એકદમ કશું વાગ્યું એવું થયું ને લોહી નહીં કરવા માંડ્યું તો મને કશી ખબર નહીં કે શું વાગ્યું છે. તે પછી સામેથી ભાઈ બેઠેલા હતા એમને બોલાયા ને અડધડમાંથી અડધડ દબાઈ તો લોહી તો ચાલું જ રહ્યું. ફરી પછી જ્યારે રજનાર બેન આવ્યા ત્યારે એમને પાટો બાંધ્યો ને અડધડ લગાવી. મારું નામ પ્રીતિ અલ્પેશભાઈ શાહ છે. હું મતદાનીપુર માં રહું છું અને અમારા નણંદના સાસુ છે. કપડાં સૂકવતા એમને કરંટ જેવું લાગ્યું એટલે અમે દવાખાને લઈ ગયા, એક્સરે પડાયો, ઓપરેશન કરવાનું કીધું એટલે ઓપરેશન થયું કર્યું. તારે ખબર પડી કે ગોરી છે એમ, ત્યાં સુધી ખબર નથી પડી અમને. મળી ચકલા 11:30 ની વાત છે. કયા દિવસે? કાલે, ગઈકાલ. હું ડોક્ટર નીરવ પ્રજાપતિ ઓર્થોપેડિક સર્જન છું. નડિયાદમાં સ્પર્શ ઓર્થોકેર હોસ્પિટલ છે મારી. મારા ત્યાં ગઈકાલે શોભનાબેન તલાટી બપોરના સમયે લગભગ 1 વાગ્યાની આસપાસ પડી જવાની બાબતની હિસ્ટ્રી લઈ અને સારવાર માટે આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે તેમને કંઈક કરંટ જેવું હાથમાં લાગ્યું ડાબા હાથમાં અને પડી ગયા. તેઓનો ડાબા ભાગનો અમે એક્સરે કર્યો હાથનો, જેમાં એક ફ્રેક્ચર હતું અને સાથે એક મેટલની ફોરેન બોડી હાથમાં દેખાતી હતી. દર્દીને સમજાવ્યું કે આને ઓપરેશન કરી અને જે ફોરેન બોડી છે એને કાઢવી પડે એટલે જરૂરી રિપોર્ટ્સ સાથે કરાવી અને અમે તેઓને ઓપરેશન માટે લીધા. ઓપરેશન દરમિયાન અમે એ જે ફોરેન બોડી કાઢી તો એ બુલેટ હતી
અને આ તે અમારા માટે બી સરપ્રાઈઝ જ હતું કે આ બુલેટ અંદરથી કેવી રીતે આવી. જે દર્દીને ઘા હતો એ બી એક એન્ટ્રી વુન્ડ, બુલેટનો એન્ટ્રી વુન્ડ હોય એના જેવો જે ઘા હતો. આ બાબતની બુલેટ ક્યાંથી આવી, કેવી રીતે વાગી એ બાબતની જાણ દર્દીને કોઈ છે નહીં. અમે આ બાબતની જાણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી અને પોલીસને કહ્યું છે કે તેઓ તપાસ આગળ હાથ ધરે કે એમાં હકીકત શું થયેલી છે. દર્દી હાલ સારી પરિસ્થિતિમાં છે, અમે એમને હવે ડિસ્ચાર્જ કરી દઈશું. જે ફ્રેક્ચર છે એની માટે પ્લાસ્ટર ટ્રીટમેન્ટ કરેલી છે. I myself સાક્ષી તેનકુમાર પટેલ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.